अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। विद्यार्थिनी मित्रों, मैं तमने सामाजिक विज्ञान में धोरण 9 में पाठ 3 में पहला बे भाग समझाया छे। हवे त्रीजा भाग साथे आपणे फरीथी मळीए छीए। आपणे पहला बे भाग में जोयुं छे कि द्वितीय विश्वयुद्ध अने प्रथम विश्वयुद्धनी वच्चे कया बनावो बन्या, द्वितीय विश्वयुद्धना कारणों कया हता, एना बनावो अने एना परिणामों विशे आपणे जोई गया छे। હવે આપણે આ જે ત્રીજો ભાગ છે એની અંદર હવે આપણે જોઈશું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરવા માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યા અને એ પ્રયત્નના ભાગ સ્વરૂપે સંયુક્ત રાષ્ટ્રનો જન્મ થયો અથવા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ, એની જુદી જુદી જે સંસ્થાઓ છે એના વિશે આપણે આ ભાગમાં અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થીનીઓ, આપણે અભ્યાસની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્રો। સંયુક્ત રાષ્ટ્રો જે છે, આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1920માં 20મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર। આ જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી તો એ રાષ્ટ્રસંઘ એ દ્વિતીય વિશ્વયુદ્ધને અટકાવી શક્યું નહીં। એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં એવા ઘણા બનાવો બન્યા, ઘણું બધું એવું થયું, એવા યુદ્ધો થયા કે એ યુદ્ધોને જે રાષ્ટ્રસંઘ છે એ અટકાવી શક્યું નહીં। એને કારણે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ થતાં ફરીથી વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાયેલી રહે એના માટે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી। ઈસવીસન 1945માં 24મી ઓક્ટોબરના દિવસે સૌથી પહેલાં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી અને સંયુક્ત રાષ્ટ્રોનું જે કાર્યાલય છે એટલે કે જે એનું વડું મથક છે એ ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું, બરાબર। આ જે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ તેમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જ્યારે અમેરિકા જોડાયું ત્યારથી જ એના માનવ અધિકારો માટેના જે પ્રયત્નો હતા તે ચાલુ હતા। પરિણામે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની સ્થાપના અરે સોરી પરિણામે જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ ત્યારે અમેરિકાના જે પ્રમુખ હતા રૂઝવેલ્ટ, એમણે અમેરિકાની જે સંસદ છે એને સંદેશો આપતા 4 મહત્ત્વની ઘોષણાઓ કરી હતી। કઈ 4 ઘોષણાઓ હતી? તો જો આ પ્રમાણે છે, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, એટલે કે દરેક વ્યક્તિને વિચાર અને વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ। આર્થિક સ્વાતંત્ર્ય, દરેક વ્યક્તિ ઈચ્છે તે પ્રમાણે એ પોતાનો કામ ધંધો વ્યવસાય કરી શકે છે। ધાર્મિક સ્વાતંત્ર્ય, એટલે કે મન મરજી મુજબ વ્યક્તિ પોતાનો ધર્મ પાડી શકે છે અને ભયમાંથી મુક્તિનો અધિકાર। આ એક બહુ જ મોટી જાહેરાત હતી, કારણ કે અત્યાર સુધી જે મોટી અને મહાસત્તા ધરાવતા જે દેશો હતા એ લોકો એ નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરતા હતા, એમને જીતી લેતા હતા। એટલે નબળા રાષ્ટ્રો હંમેશા મોટા રાષ્ટ્રોના ભયના ઉધાર હેઠળ જીવતા હતા। હવે એ ભયમાંથી એમને મુક્તિનો અધિકાર મળી ગયો હતો। તો અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ વગેરે ભેગા થયા। એમણે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર એટલે કે એક શિપ પર 8 મુદ્દાઓનો એક ખતપત્ર તૈયાર કર્યું જેને એટલાન્ટિક ખતપત્રના નામે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી ઘણા બધા જે રાષ્ટ્રો હતા એ એક જગ્યાએ ભેગા મળ્યા વિશ્વ શાંતિ માટે। લોકો રશિયાના મોસ્કો ખાતે ભેગા મળ્યા 1943માં। ત્યાર પછી એ લોકોએ એટલે કે વોશિંગ્ટન ખાતે લોકો ભેગા મળ્યા, એમણે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ એક સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર એટલે કે એક પ્રકારનું આમુખ તૈયાર કર્યું અને 24મી ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો સાથે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ અથવા સંયુક્ત રાષ્ટ્રોનો જન્મ થયો। એટલે 24 ઓક્ટોબરનો જે દિવસ છે એ યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખાય છે અને હાલમાં એના સભ્ય રાષ્ટ્રો તરીકે 51ની જગ્યાએ 193 જેટલા રાષ્ટ્રો છે। હવે આપણે આગળ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોના જે જુદા જુદા અંગો છે તે સંયુક્ત રાષ્ટ્રોના જે એના હેતુઓ છે એને પાર પાડવા માટે 6 જેટલા અંગો એના બનાવવામાં આવ્યા છે। સૌથી પહેલાં છે સામાન્ય સભા, બીજું છે સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય।
તો એમાંથી આપણે સૌથી પહેલાં જોઈએ સંયુક્ત રાષ્ટ્રના અંગોના કાર્યો, એટલે કે આ બધા જે છ છ અંગો છે એ શું કામ કરે છે, શેના માટે એમની રચના કરવામાં આવી છે. સૌથી પહેલાં આપણે જોઈએ સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે આ, અને બધા જ જે રાષ્ટ્રના પ્રતિનિધિઓ છે એ એમાં બેસેલા હોય છે, એટલે કે એમાં ભાગ લે છે. 193 જેટલા જે સભ્ય રાષ્ટ્રો છે એમના તમામના પ્રતિનિધિઓ એમાં આવે છે. એમાંથી બધા જે સભ્ય રાષ્ટ્રો છે એ વધુમાં વધુ એ 5 પ્રતિનિધિ મોકલી શકે છે, અને જ્યારે વોટિંગ કરવામાં આવે તે સમયે દરેક રાષ્ટ્રનો 5 પ્રતિનિધિ દીઠ એક જ મત ગણવામાં આવે છે. એટલે 5 હોય, 2 હોય કે 3 પ્રતિનિધિ હોય, એ લોકોનો મત કેટલો ગણાય? એક જ. અને એક હોય તો પણ એક જ ગણાય, બરાબર. દર વર્ષે એ લોકો મહામંત્રી, ત્યાંના જે મહામંત્રી હોય છે એ અંદાજપત્ર રજૂ કરે છે. રાષ્ટ્રોની જે આર્થિક વિકાસની જે બાબત હોય, માનવાધિકાર હોય વગેરેના જે કોઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે, અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત હોય એના પર સલાહ અને સૂચન આપવાનું કાર્ય પણ કોણ કરે છે? સામાન્ય સભા. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રનું બીજું અંગ છે સલામતી સમિતિ. સલામતી સમિતિ એ પણ સંયુક્ત રાષ્ટ્રનું બહુ જ મહત્ત્વનું અંગ છે. સલામતી સમિતિના 5 જેટલા કાયમી સભ્યો છે અને 10 જેટલા બિનકાયમી સભ્યો છે. કાયમી સભ્યો એટલે એ સભ્યો કે જે આજીવન એમાં રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, અને 10 જે બિનકાયમી સભ્યો છે એમાં ચેન્જ થયા કરે છે, બદલાયા કરે છે. આ કાયમી સભ્યોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. કેટલીક વાર એવું થાય કે આ 5 કાયમી સભ્યો એ કોઈ રાષ્ટ્રોની જે બાબત હોય એમાં જો એ લોકો સહમત ન હોય તો નિષેધાધિકારનો એ લોકો ઉપયોગ કરી શકે છે. નિષેધાધિકાર એ શું છે તમને સમજાવું તો, 5 રાષ્ટ્રો છે અને એમની પાસે કોઈક એવો કેસ આવ્યો છે કે જેના ઉપર એમણે મત આપવાનો છે અને નિર્ણય લાવવાનો છે. હવે 5માંથી 4 દેશો એવા છે કે જે એ લોકો હા પાડે છે કે હા ભાઈ, ફલાણું રાષ્ટ્ર છે એને શિક્ષા થવી જોઈએ, પણ એક રાષ્ટ્ર એવું છે કે એ શું કહે છે કે ના, આને શિક્ષા થવી જોઈએ નહીં. જો આમ બહુમતી જોઈએ તો એ શું કહેવાય, બહુમતીમાં તો 4 રાષ્ટ્રો સાચા છે એટલે એનો કહી શકાય, પણ આમાં જે સલામતી સમિતિ છે એમાં આ જે એક રાષ્ટ્ર છે, એટલે કે ગમે તે કોઈ પણ રાષ્ટ્ર હોય, લઘુમતી હોય કે બહુમતી હોય, પણ એ રાષ્ટ્રને નિષેધાધિકાર એટલે કે વીટો પાવર આપવામાં આવ્યો છે. ભલે એને જો એવું લાગે કે ના, આ જે 4 રાષ્ટ્રો કહે છે કે 3 રાષ્ટ્રો કહે છે કે 2 રાષ્ટ્રો કહે છે એ ખોટું છે અને મારે એ વાત માનવી નથી, તો એ પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે અને એ જે નિર્ણય છે એ નિર્ણયને અટકાવી શકે છે. અહીંયા જે તમને ફોટો આપવામાં આવ્યો છે એ ફોટામાં મેં તમને બતાવવામાં આવ્યું છે કે કયા રાષ્ટ્રએ કેટલી વાર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. સૌથી વધારે વીટો પાવરનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર છે સોવિયેત સંઘ, એટલે કે રશિયા. 122 વાર એણે વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ 82 વાર ઉપયોગ કર્યો છે. બ્રિટને 32 અને ફ્રાન્સે 18 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આગળ જોઈએ આર્થિક અને સામાજિક સમિતિ. આ જે સમિતિ છે એને ઇકોસોક પણ કહે છે, ECOSOC ઇકોસોક. એમાં 54 જેટલા સભ્યો છે અને આ સમિતિની જે પેટા સમિતિઓ છે એ વિશ્વભરમાં જુદા જુદા કાર્ય કરે છે, જેમ કે ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. ત્યાર પછી WHO એટલે કે હુ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો યુનેસ્કો એટલે એના વિશે તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. યુનિસેફ વિશે પણ તમે જાણો છો, બરાબર. ILO શું કરે છે તો એ વિશ્વના મજદૂરના જે હકો છે એમને ન્યાય આપવાનું કામ કરે છે. WHO એ વિશ્વના માનવીના સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. યુનિસેફ શું કરે છે તો યુનિસેફ એ વિશ્વના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. અને યુનેસ્કો એ નિરક્ષરતા નિવારણ માટે શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું આવે, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધી શકાય એવા પ્રયત્નો કરે છે.
ત્યાર પછી આપણે આગળની સમિતિ જોઈએ, તે છે વાલી સમિતિ. આ સમિતિમાં જે 5 કાયમી રાષ્ટ્ર છે તે જ હોય છે, બરાબર. કેટલીક વાર એવું થાય છે કે જે રાષ્ટ્રો એવા હતા કે જેમને સ્વતંત્રતા મળી ન હતી, અથવા તો હવે નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો છે, એમને દુનિયામાં સમાન રીતે આર્થિક સામાજિક ન્યાય મળી શકે એ જોવાની તમામ બાબતોનો એ જોવાનું જે કાર્ય છે કોણ કરે છે, તો આ વાલી સમિતિ. ત્યારબાદ આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીયનો અદાલતનું મુખ્ય જે મુખ્ય મથક છે એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. એમાં 15 જેટલા મુખ્ય ન્યાયાધીશ હોય છે, જે 9 વર્ષ માટે નિયુક્ત થાય છે, બરાબર. એ લોકો રાષ્ટ્ર વચ્ચે કંઈ ઝઘડો હોય કે એના માટે કોઈ પણ પ્રશ્ન હોય એને ઉકેલવાનું કાર્ય એ આંતરરાષ્ટ્રીય અદાલતમાં થાય છે. ત્યારબાદ આપણે જોઈએ સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રનું જે મહામંત્રી છે એમની જે કચેરી છે એને સચિવાલય કહેવામાં આવે છે. સામાન્ય સભા અને સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની જે નિમણૂક છે એ 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્ય કરવા માટે ઘણા બધા મંત્રીઓ હોય છે, વ્યવસ્થાપક હોય છે, મદદનીશો હોય છે, ભાષાંતરકારો હોય છે, ઘણા બધા હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું જે સચિવાલય છે એ ન્યૂયોર્કમાં હોય છે, આજ હાલમાં અત્યારે ન્યૂયોર્કમાં છે. અને સંયુક્ત રાષ્ટ્રો જે છે એની વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વમાં વિકાસ કરવાનું અને વિશ્વમાં હંમેશા શાંતિ અને સલામતી જળવાયેલી રહે એના માટે પ્રયત્નો કરી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 3જો પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને સૌને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.